ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, ગઈકાલે આપણે ભાગાકારની સમજ ઉદાહરણ દ્વારા મેળવી હતી, બરાબર ને? તો ચાલો આગળ આપણે બીજા ઉદાહરણો જોઈએ. તો જુઓ ઉદાહરણ એક. જુઓ ઉદાહરણ એક. તો અહીં આ બોક્સમાં જુઓ કેટલા દડા છે, કુલ કેટલા દડા છે? ચાર દડા છે. કેટલા દડા છે? કુલ ચાર દડા છે, બરાબર. અહીં એક બોક્સમાં ચાર દડા છે, બરાબર. તો અહીં દડાના કેટલા જૂથ આપેલા છે? કેટલા જૂથ છે અહીં દડાનો? કેટલા જૂથ છે? એક જ જૂથ છે, બરાબર ને? અહીં દડાનો એક જ જૂથ છે, કેમ કે એક બોક્સની અંદર ચાર દડા છે, બરાબર. તો જુઓ કુલ દડા ચાર ભાગ્યા જૂથ કેટલા છે? એક. કેટલા છે જૂથ? એક. તો અહીંયા લખશું આપણે એક. તો ચાર ભાગ્યા એક, બરાબર. હવે જુઓ એક જૂથમાં કેટલા દડા છે? જૂથ એક જ છે, તો જૂથમાં કેટલા દડા છે? કેટલા દડા છે? ચાર, બરાબર. ચાર, બરાબર ને? અહીં કુલ ચાર દડા છે અને જૂથ પણ કેટલું આપ્યું છે? ચાર દડાનું એક જ જૂથ છે, બરાબર. એક જ જૂથ છે અને એક જૂથમાં કેટલા દડા છે? ચાર દડા છે. તો ચાર ભાગ્યા એક બરાબર ચાર. સમજ પડી? ચાર ભાગ્યા એક બરાબર ચાર. તો જુઓ મિત્રો, કોઈ પણ સંખ્યાને એક વડે ભાગીએ તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા. શું આવે જવાબ? એની એ જ સંખ્યા. હવે અહીં જુઓ કુલ દડા કેટલા છે? ચાર. કુલ દડા ચાર છે, બરાબર ને? કુલ દડા ચાર છે. હવે જૂથ કેટલા છે? કુલ દડા ચાર છે, તો જૂથ કેટલા છે? એક, બે, ત્રણ, ચાર. જૂથ કેટલા છે? ચાર. કુલ દડા ચાર છે અને તેના જૂથ કેટલા છે? ચાર. તો જો ચાર ભાગ્યા ચાર, કુલ દડા ચાર અને દડાના જૂથ કેટલા છે? અહીં ચાર, બરાબર ને? જો બરાબર. એક જૂથમાં કેટલા દડા છે? એક જૂથમાં કેટલા દડા દેખાય છે? એક જૂથમાં એક દડો છે, બરાબર ને? એક જૂથમાં એક દડો છે. તો કુલ દડા ચાર ભાગ્યા ચાર, દડાના જૂથ કેટલા આપેલા છે? અહીં ચાર આપેલા છે, બરાબર. એક. તો એક જૂથમાં કેટલા દડા છે? એક દડો છે. એક જૂથમાં એક જ દડો છે, બરાબર ને? તો જુઓ અહીંયા ચાર ભાગ્યા ચાર બરાબર એક. સમજ પડે છે? દડા કેટલા હતા? કુલ ચાર દડા. જૂથ કેટલા છે? ચાર છે. એક જૂથમાં કેટલા દડા છે? એક જૂથમાં એક જ દડો છે, બરાબર ને? તો ચાર ભાગ્યા ચાર બરાબર એક. સમજ પડી? તો શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવામાં આવે તો જવાબ શું આવે ભાગાકારમાં? એક આવે. શું આવે ભાગાકારમાં જવાબ? એક આવે. તો જુઓ બંને સંખ્યા સરખી છે તો ભાગાકારમાં જવાબ કેટલો આવે છે? એક આવે છે. આવે છે ને એક? સમજ પડી? બરાબર ને? કોઈ પણ સંખ્યાને એક વડે ભાગીએ તો જવાબ શું આવે ભાગાકારમાં? એની એક સંખ્યા. અને બીજું અહીં જુઓ, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એક સંખ્યા વડે ભાગીએ તો જવાબ શું આવે ભાગાકારમાં? એક આવે, બરાબર. કોઈ પણ સંખ્યાને એક વડે ભાગીએ તો જવાબ આવે એની એક સંખ્યા. અને બંને સંખ્યા સરખી હોય ત્યારે ભાગાકારમાં જવાબ શું આવે? એક આવે. સમજ પડી? પડી ને? ચાર ગુણ્યા એક બરાબર ચાર, બરાબર. ચાર ગુણ્યા એક બરાબર ચાર. તેથી ચાર ભાગ્યા એક બરાબર ચાર, બરાબર. અને ચાર ભાગ્યા ચાર બરાબર એક છે. સમજ પડે છે? પડે છે ને? તો જુઓ મિત્રો, અહીં કોઈ પણ સંખ્યાને એક વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે. કોઈ પણ સંખ્યાને એક વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે. શું જવાબ મળે? કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ભાગીએ તો ભાગાકારમાં જવાબ શું આવે? એની એ જ સંખ્યા
મરે, બરાબર? તો જુઓ જુઓ દાખલા તરીકે એક નંબરમાં જુઓ, 9 ભાગ્યા 1 = 9, બરાબર? આપણે 9ને 1 વડે ભાગીએ છીએ તો જવાબ શું આવે છે? 9, એટલે કે એની એક સંખ્યા આપણને જવાબ મળે છે, બરાબર ને? આપણે 9ને 1 વડે ભાગીએ છીએ તો જવાબ શું મળે છે? એની એ જ સંખ્યા. આગળ જુઓ 2 નંબરમાં 25 ભાગ્યા 1 = 25, 25 ભાગ્યા 1 = 25. તો મિત્રો કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે, એટલે કે ભાગાકારમાં જવાબ શું આવે? એની એ જ સંખ્યા મળે છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગીએ તો ભાગાકારમાં જવાબ એની એ જ સંખ્યા મળે છે. સમજ પડી? પડી ને? તો ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકારમાં 1 મળે. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગાકારમાં જવાબ શું મળે? 1 મળે. શું મળે જવાબ ભાગાકારમાં? 1 મળે. તો જુઓ દાખલા તરીકે એક નંબરમાં જુઓ, 6 ભાગ્યા 6 = 1, બરાબર ને? 2 નંબરમાં જુઓ, 14 ભાગ્યા 14 = 1. સમજ પડી? શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકારમાં કેટલો જવાબ મળે? 1 જવાબ મળે. સમજ પડી? તો જુઓ મિત્રો, અહીં ખાલી જગ્યા પૂરો, અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જુઓ એક નંબર, 3 × 2 = 6, તેથી 6 ભાગ્યા 3 = ખાલી જગ્યા, અને 6 ભાગ્યા 2 = ખાલી જગ્યા. ચાલો ખાલી જગ્યા પૂરવાની છે, તો જુઓ 6 ભાગ્યા 3 = ખાલી જગ્યા કેટલા આવશે? અહીં ખાલી જગ્યામાં 2 કેટલા આવશે? અહીં ખાલી જગ્યામાં 2, બરાબર? હવે આગળ જુઓ, અને 6 ભાગ્યા 2 = ખાલી જગ્યા, શું આવશે અહીં ખાલી જગ્યામાં? જવાબ 3, બરાબર? તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું જવાબમાં 3, બરાબર? 6 ભાગ્યા 2 = 3, બરાબર? તો જુઓ મિત્રો, અહીં 6 ભાગ્યા 3 એટલે કે 6 ને 3 વડે ભાગીએ તો જવાબ શું આવે? 2, અને 6 ભાગ્યા 2 એટલે કે 6 ને 2 વડે ભાગીએ તો જવાબ શું આવે? 3, બરાબર? ચાલો આગળ જુઓ, 2 નંબરની ખાલી જગ્યા, 6 × 5 = 30, તેથી 30 ભાગ્યા 6 = ખાલી જગ્યા, અને 30 ભાગ્યા 5 = ખાલી જગ્યા. ચાલો બોલો છો, અહીં 30 ભાગ્યા 6 = ખાલી જગ્યા, શું આવશે જવાબ? 5. તો અહીંયા આપણે લખશું 5. ચાલો, અને 30 ભાગ્યા 5 = ખાલી જગ્યા, શું આવશે અહીં ખાલી જગ્યામાં? જવાબ 6. અહીંયા આપણે લખશું ખાલી જગ્યામાં 6, બરાબર? સમજ પડી ને? તો જુઓ 30 ભાગ્યા 6 = 5, 30ને આપણે 6 વડે ભાગીએ તો જવાબ શું આવે? 5, બરાબર? અને જુઓ અહીં 30 ભાગ્યા 5 = 6, 30ને 5 વડે ભાગીએ તો જવાબ શું આવે? 6, બરાબર? સમજ પડે છે ને ખાલી જગ્યામાં? તો ચાલો આગળ જોઈએ, 3 નંબરની ખાલી જગ્યા, 3 નંબરમાં 8 × 6 = 48, તેથી 48 ભાગ્યા 8 = ખાલી જગ્યા, અને 48 ભાગ્યા 6 = ખાલી જગ્યા. ચાલો શું આવશે અહીં ખાલી જગ્યામાં જવાબ? 48 ભાગ્યા 8, 48 ને 8 વડે ભાગીએ તો જવાબ શું આવશે? ખાલી જગ્યામાં બોલો જવાબ શું આવશે? 6. અહીંયા આપણે લખશું 6, બરાબર? ચાલો આગળ જુઓ, અને 48 ભાગ્યા 6 = ખાલી જગ્યા, 48 ને 6 વડે ભાગીએ તો શું આવે જવાબ? શું આવે જવાબ? 8, બરાબર? કેટલો આવે જવાબ? 8. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં કેટલા લખવાના? 8, બરાબર? ચાલો આગળ. તો ચાલો જુઓ 4 નંબરની ખાલી જગ્યા, 3 ભાગ્યા 3 = ખાલી જગ્યા, શું આવશે અહીં જવાબ? આગળ આપણે શીખી ગયા ને, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવામાં આવે તો ભાગાકાર શું આવે? 1 આવે. શું આવે? ભાગાકાર 1. તો જુઓ અહીંયા 3 ભાગ્યા 3, બંને સંખ્યા કેવી છે? સરખી છે, તો 3 ને 3 વડે જ ભાગવાના છે, તો જવાબ શું આવશે?
ખાલી જગ્યામાં એક, શું આવશે જવાબ ખાલી જગ્યામાં એક, બરાબર. આગળ જુઓ પાંચ નંબરની ખાલી જગ્યા, બાર ભાગ્યા એક બરાબર ખાલી જગ્યા, બોલો જોઈએ. કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ભાગીએ તો જવાબ શું આવે, એની એ જ સંખ્યા મળે, બરાબર. ભાગાકાર શું આવે, એની એ જ સંખ્યા મળે, બરાબર. કોઈ પણ સંખ્યાને આપણે એક વડે ભાગીએ તો જવાબ શું આવે, એની એ જ સંખ્યા, એટલે કે ભાગાકારમાં જવાબ એની એ જ સંખ્યા મળે છે. તો અહીં જવાબ શું આવશે, બાર ભાગ્યા એક બરાબર ખાલી જગ્યા, તો શું આવશે એની જવાબ ખાલી જગ્યામાં બાર, શું આવશે બાર, બરાબર. સમજ પડી, પડી. તો જુઓ મિત્રો, હવે આગળ જુઓ, ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી, ભાગાકાર એટલે પુનરાવર્તિત બાદબાકી, બરાબર. ભાગાકાર એ પુનરાવર્તિત બાદબાકી છે, બરાબર. આગળ જુઓ ઉદાહરણ એક, 15/3 ને પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખો. તો અહીં આપણે 15/3 ને પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખવાનું છે. કેવી રીતે લખવાનું છે, બાદબાકી સ્વરૂપે લખવાનું છે. તો જુઓ 15 - 3, 15 માંથી 3 બાદ કરો, ચલો 5 માંથી 3 જાય તો 2, 1 માંથી 0 જાય તો 1, અહીંયા 0 લખવાની જરૂર નથી, બરાબર. ચાલો કેટલો આવ્યો જવાબ, 12. બાદબાકીનું ચિહ્ન માઇનસ, તો ચિહ્ન મૂકતું જવાનું, બરાબર. આપણે બાદબાકી કોણ છે, અહીંયા કેટલા લખવાના, 3. ચાલો 2 માંથી 3 બાદ થશે, ન થાય, બાજુમાંથી ડસકો લેવો પણ, 1 ની ઉપર લખો 0, 2 ની ઉપર કેટલા આવશે 12, બરાબર. 12 માંથી 3 બાદ કરીએ તો કેટલા બાકી રહે, 9, 0 માંથી 0 બાદ કરીએ તો 0, અહીંયા પણ 0 લખવાની જરૂર નથી. ચાલો આગળ 9 - 3, ચાલો 9 માંથી 3 બાદ કરીએ તો 6, બરાબર. 0 માંથી 0 બાદ કરીએ તો 0, તમે અહીં 0 લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલશે, બરાબર. આગળ જુઓ 6 માંથી 3 બાદ કરો, ચાલો 6 - 3, 6 માંથી 3 બાદ કરો, કેટલા બાકી રહેશે 3. હજી આગળ જઈએ ને, ચાલો સાનું ચિહ્ન આવશે માઇનસ, એટલે કે બાદબાકીનું ચિહ્ન આવશે, ચાલો 3 - 3, 3 - 3 કેટલો આવશે જવાબ, 0, એટલે કે 0, બરાબર. તો 3 માંથી 3 બાદ કરીએ તો જવાબ શું આવે, 0, 0 એટલે કે 0, બરાબર. આપણે 15/3 ને બાદબાકી સ્વરૂપે લખવાનું હતું, તો અહીં આપણે આ 15/3 ને બાદબાકી સ્વરૂપે જોયું, બરાબર. તો જુઓ અહીં આવ્યો જવાબ 0, એટલે કે 0 આવી ગયો. હવે આગળ જશે નહીં, જાય અહીં 0 આવી ગયું ને 0 જવાબ, તો હવે આગળ જશે નહીં. તો જુઓ આપણે 15/3 ને પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે લખ્યું અહીં, બરાબર. તો 15 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય, જુઓ 15 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય, બાદબાકીના જેટલા ચિહ્નો છે ત્યાં ધ્યાન કરો અને ગણતરી કરો, 15 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય, 1, 2, 3, 4 અને 5, 15 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય, 5 વાર બાદ કરી શકાય. 15 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય, 5 વાર બાદ કરી શકાય, બરાબર. તમારા ચિહ્નોને જોવાના, બાદબાકીના ચિહ્નો કેટલી વખત આવેલા છે એના પરથી તમને ખબર પડી જાય કે 15 માંથી 3 કેટલી વખત બાદ કરી શકાય, બરાબર. જ્યાં સુધી 0 નહીં આવે ત્યાં સુધી ગણતરી કરતા રહેવાનું આગળ, બરાબર. જુઓ સમજ પડી કેવી રીતે કરવાની છે, સમજ પડી ને, બાદબાકી કેવી રીતે કરવાની છે સમજ પડી ને. ચાલો તો આપણે અહીં લખશું 15/3 = 5, કેમ કે 15 માંથી 3 કેટલી વાર બાદ કરી શકાય છે, 5 વાર બાદ કરી શકાય છે, બરાબર. તેથી 15 માંથી 3 ને 5 વાર
બેડ કરી શકાય. પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ, તેથી પંદર માંથી ત્રણ ને પાંચ વાર બાદ કરી શકાય. પંદર માંથી ત્રણ ને કેટલી વાર બાદ કરી શકાય? પાંચ વાર બાદ કરી શકાય. બરાબર. તો જુઓ ઉદાહરણ બીજું, વીસ ભાગ્યા પાંચ બરાબર ચાર. તો વીસ માંથી પાંચ ને કેટલી વખત બાદ કરી શકાય? ચાર વખત બાદ કરી શકાય. તો જુઓ, તેથી વીસ માંથી પાંચ ને ચાર વાર બાદ કરી શકાય. બરાબર. તેથી વીસ માંથી પાંચ ને ચાર વાર બાદ કરી શકાય. સમજ પડી? તો જુઓ, વીસ માંથી પાંચ ને ચાર વાર બાદ કરી શકાય. વીસ માંથી પાંચ ને કેટલી વખત બાદ કરી શકાય? ચાર વાર બાદ કરી શકાય. બરાબર. અને જો વીસ ભાગ્યા ચાર આપ્યું હોય તો વીસ માંથી ચાર કેટલી વાર બાદ કરી શકાય? પાંચ વખત બાદ કરી શકાય. બરાબર ને. તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.